नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 विषय अर्थशास्त्र चैप्टर नंबर 9 राष्ट्रीय आवक, जेमा आज आपणे राष्ट्रीय आवकनी गणतरी के मापननी मुश्केलीओ प्रॉब्लम्स इन मेजरमेंट ऑफ नेशनल इनकम एना विषे समजूती मेळवशुं अने नाणाकीय आवक अने वास्तविक आवक एना विषे समजूती मेळवशुं। तो राष्ट्रीय आवकनी गणतरी के मापननी मुश्केलीओ प्रॉब्लम्स इन मेजरमेंट ऑफ नेशनल इनकम, એટલે કે રાષ્ટ્રીય આવક ગણતી વખતે કઈ કઈ સમસ્યાઓ અથવા કઈ કઈ મુશ્કેલીઓ સર્જાય છે એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે। ભારતમાં 1954થી કેન્દ્રીય આંકડાકીય સંગઠન CSO, જેનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, એ રાષ્ટ્રીય આવકનું આગણન કરે છે। CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, કેન્દ્રીય આંકડાકીય સંગઠન, એ 1954થી ભારતની રાષ્ટ્રીય આવકની ગણતરીનું અંદાજો મેળવવાનું એ કામ કરે છે। આગણન કરવું એટલે અંદાજ મેળવવા। અત્યારે 1999-2000 પાયાનું વર્ષ ગણીને રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે। તો વર્તમાનમાં જે રાષ્ટ્રીય ગણતરી થાય છે એમાં આપણે 1999 અને 2000 પાયાના વર્ષ તરીકે ગણીએ છીએ રાષ્ટ્રીય આવક ગણતી વખતે। પરંતુ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે કેટલીક સમસ્યાઓ કે મુશ્કેલીઓ સર્જાય છે, જે આ મુજબ છે। નંબર 1, બેવડી ગણતરીની સમસ્યા, એટલે કે કાચો માલ હોય એના ઉપર પ્રક્રિયા થાય અને અર્ધ તૈયાર માલ થાય, ફરીથી અર્ધ તૈયાર માલની અંદર પણ કાચા માલના મૂલ્યનો સમાવેશ થયો હોય અને જ્યારે અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુ ઉત્પન્ન થાય ત્યારે એમાં પણ કાચા માલનો મૂલ્યનો સમાવેશ થયો હોય, તો એ રીતે બેવડી ગણતરી થતી જોવા મળે છે। તો એ સમસ્યા એક રહેલી છે। નંબર 2, સ્વ વપરાશની મુશ્કેલી, એટલે કે જે કાંઈ પણ ઉત્પાદન ઉત્પાદકો દ્વારા કરવામાં આવે છે તો એમાંથી સ્વ વપરાશ માટેની ચીજવસ્તુઓ કેટલા પ્રમાણમાં અલગ મૂકવી, અનામત મૂકવી, એની એક સમસ્યા સર્જાય છે। દાખલા તરીકે ખેડૂતો હોય તો ખેડૂતો પોતાના જે કંઈ પણ કૃષિ પેદાશો છે એમાંનો કેટલોક ભાગ પોતાના સ્વ વપરાશ માટે રાખે છે, બાકીનો જે છે બજારમાં વેચાણ માટે મૂકતા હોય છે। તો જે સ્વ વપરાશ માટે રાખેલો ભાગ છે એની ગણતરીની મુશ્કેલીઓ સર્જાય છે। નંબર 3, ઘસારો જાણવાની મુશ્કેલી, યંત્રો, ઓજારો, પ્લાન્ટ મશીનરી, વાહનો, આ બધાને ઘસારો લાગતો હોય છે, તો ઘસારો કઈ કઈ પદ્ધતિએ ગણાય છે એ જાણવાની પણ એક મુશ્કેલી રહેલી છે। નંબર 4, કરટાળો અને કરચોરીની વૃત્તિ, બરાબર, જે ઉત્પાદકો છે, જે વેપારીઓ છે, એ જો ટેક્સ ન ભરતા હોય, સેલ્સ ટેક્સ ન ભરતા હોય, અત્યારે વર્તમાનમાં GST છે આપણે જાણીએ છીએ, તો વેચાણ ઉપર GST લાગે છે, GST ન ભરતા હોય, ઉત્પાદનનો જે કંઈ પણ કરવેરા હોય એ ભરતા ન હોય, તો એ વૃત્તિ છે એનાથી પણ રાષ્ટ્રીય આવક છે એ ઘટતી જોવા મળે છે, કારણ કે જો ટેક્સ ન ભરાય તો સરકારને આવક ન થાય। નંબર 5, ગેરકાયદેસરની આવક, બરાબર, ગેરકાયદેસરની આવક એટલે ચોરી દ્વારા, લૂંટફાટ દ્વારા, ત્યાર પછી ખોટી રીતે બિલો બનાવીને જે આચરણ કરવામાં આવતું હોય છે, તો એ રીતે મેળવેલી આવકો જે છે એ બધી આવકોને ગેરકાયદેસરની આવક કહેવાય, ચોરીની છે, લૂંટફાટની છે તો એ બધી ગેરકાયદેસરની આવક કહેવાય, જુગારની આવક છે તો એ બધી ગેરકાયદેસરની આવક કહેવાય। નંબર 6, ચોખ્ખી વિદેશી આવકની સમસ્યા, એટલે કે આપણા દેશના નાગરિકોએ વિદેશમાં કમાયેલી આવક અને વિદેશના નાગરિકોએ આપણા દેશની અંદર જે કંઈ પણ આવકો કમાઈ હોય, એટલે કે આપણે જે વિદેશી સાધનો પાછળ ખર્ચ કરેલું હોય, એ બંનેનો તફાવત એટલે ચોખ્ખું વિદેશી આવક અથવા ચોખ્ખું વિદેશી મૂલ્ય એને કહેવામાં આવે છે, તો એ જાણવાની પણ એક સમસ્યા રહેલી છે। નંબર 7, ગણતરી કે હિસાબો રાખવાની સમસ્યા, પ્રોબ્લેમ્સ ઓફ એકાઉન્ટિંગ, રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉત્પાદન આવક ખર્ચના હિસાબો કરવામાં નીચે મુજબની સમસ્યાઓ સર્જાય છે, જેમાં એ નિરક્ષરતા, એટલે કે શિક્ષણનું સ્તર ઓછું, જો દેશની અંદર શિક્ષણનું સ્તર ઓછું હોય, લોકોમાં જાગૃતતા ન હોય, જો શિક્ષણ પ્રાપ્ત કરેલું હશે તો એકાઉન્ટના હિસાબો કેવી રીતે લખાય, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના હિસાબો કેવી રીતે લખાય છે વ્યવહારોના, તો એનું જ્ઞાન જે છે એ આવતું હોય છે, તો એના માટેનું જે પાયાનું છે એ સાક્ષરતા હોવી જરૂરી છે। તો એક તો નિરક્ષરતા છે એ ખૂબ મોટા પ્રમાણમાં જે આપણા દેશની અંદર જોવા મળે છે। બી છે, નાના પાયે ઉત્પાદન વેચાણ, તો નાના પાયા ઉપર ઉત્પાદન અને વેચાણ થતું હોય તો ત્યાં હિસાબો રાખવાની કોઈ
झंझट में पड़त नहीं एट के एम हिस्बों राखवा एक पड़कार होते नहीं मोटा पाया पर जो उत्पादन वेचाण हो व्यवहारों हो तो एवं उद्योगों की अंदर हिस्बों राखवा जरूरी होना पाये उत्पादन वेचाण थत हो तो जरूरी पूरत हिसाब राखे तो एना काम चली जत हो। नंबर सी साटा पद्धति। साटा पद्धति एटले वस्तु ना बदला में वस्तु अथवा सेवा ना बदला में वस्तु के सेवा एने साटा पद्धति कहवाय। वस्तु ना बदला में वस्तु के सेवा बराबर एटले के हजी आजना युगनी अंदर आजना वर्तमान समय में पण केटलाक गामडाओना विस्तारों छे कोई केटलाक पछात राज्यों छे जेनी अंदर गरीब लोको छे ए वस्तुना बदला में वस्तु मेळवता होय दाखला तरीके अनाजना बदला में कापड़ मेळवता होय पग पग चंपल पगना चंपल के बूट चंपल ना बदला में अनाज मेळवता होय आवा घणा किस्साओ जे छे ए जोवा मळता होय छे। अने डी एक करता वधु व्यवसाय में रोकायेला लोको। तो घणी वखत आपणे जोई शकीए छीए के केटलाक लोको जे छे ए मजूरी पण करता होय छे अने केटलाक સમયની અંદર એ કૃષિ સાથે પણ સંકળાયેલા હોય છે પોતાની ખેતી કરતા હોય છે અને ખેતીનો જ્યારે પાકનો સમય પૂરો થાય પાક લણી લેવામાં આવે તો ત્યાર પછી એ ફાજલ સમય હોય છે તો એમાં એ મજૂરી કામ કરતા હોય છે કડિયા કામ કરતા આપણને જોવા મળતા હોય છે બાંધકામના કાર્યોમાં એ રોકાયેલા જોવા મળતા હોય છે તો એ સમસ્યા પણ રહેલી છે કે એક કરતાં વધુ વ્યવસાયમાં લોકો રોકાયેલા હોય કેટલાક છે એ રાસ ઉપર ધંધો કરતા હોય સિઝનલ ધંધો કરતા હોય તો એવું પણ આપણને જોવા મળતું હોય છે। તો ઉપરોક્ત સમસ્યાઓ હોવા છતાં રાષ્ટ્રીય આવક ગણવામાં ચોકસાઈ રાખીને સાચી આવક મેળવવાનો પ્રયાસ સીએસઓ દ્વારા થાય છે એટલે કે કેન્દ્રીય આંકડાકીય સંગઠન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા સાચી રાષ્ટ્રીય આવક જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે। હવે આપણે નાણાકીય આવક અને વાસ્તવિક આવક એના વિશે સમજૂતી પ્રાપ્ત કરશું। નાણાકીય આવક અને વાસ્તવિક આવક મોનેટરી ઇન્કમ એન્ડ રિયલ ઇન્કમ। રાષ્ટ્રીય આવકની માપણી નાણાંના માપદંડ વડે કરવામાં આવે છે પરંતુ જો નાણાંરૂપી માપદંડ અસ્થિર હોય એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો ભાવોમાં વધઘટ થતી હોય તો ઉત્પાદન સ્થિર હોવા છતાં રાષ્ટ્રીય આવક વધે કે ઘટે અથવા ઉત્પાદન ઓછું વધ્યું હોય તો પણ રાષ્ટ્રીય આવક વધારે આવે છે બરાબર। ઉત્પાદનમાં કોઈ ફેરફાર નથી હોય ઉત્પાદન સ્થિર રહ્યું હોય માત્ર ભાવની અંદર વધઘટ થતી જોવા મળતી હોય અથવા ઉત્પાદન ઓછું વધ્યું હોય તો સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય આવક જે છે એ વધુ જ આવવાની છે। ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય કે જેટલું ઉત્પાદન વધ્યું હોય તેટલી જ રાષ્ટ્રીય આવક વધે તો તે માપદંડ સાચું કહેવાય। તેને સમજવા આપણે નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવકને સમજવી પડશે। તો નાણાકીય રાષ્ટ્રીય આવક ચાલુ ભાવે એટલે કે વર્તમાન ભાવોએ રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તે નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવાય એટલે કે વર્તમાન જે કાંઈ પણ ભાવ બજારમાં ચાલી રહ્યા હોય એ બજારના ભાવોને ધ્યાનમાં લઈ અને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે તો એને નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવાય। વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના બજાર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મળે તે નાણાકીય રાષ્ટ્રીય આવક છે પરંતુ આ નાણાકીય આવક એ વાસ્તવિક આવક નથી। જો કોઈ વર્ષનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું જ હોય એટલે કે ભૂતકાળના વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ઉત્પાદન એટલું જ હોય માત્ર ભાવ બમણા થયા હોય તો ચાલુ વર્ષની નાણાકીય આવક બમણી આવશે એટલે કે ઉત્પાદન ગુણ્યા ભાવ જે વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવતું નથી કારણ કે ઉત્પાદન તો ગયા વર્ષ જેટલું જ છે માત્ર ભાવ બમણા થયા છે ભાવ ડબલ થયા છે ઉત્પાદન તો પાછલા વર્ષ જેટલું જ છે। પ્રજાના જીવન ધોરણમાં કોઈ વધારો થયો નથી તેથી સાચી રાષ્ટ્રીય આવક જાણવાનો રસ્તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે। તો નાણાકીય આવક આપણે કેવું હોય તો એમ કહી શકીએ કે વર્ષ દરમિયાન ઉત્પન્ન કરવામાં આવેલ તમામ વસ્તુઓના ઉત્પાદનના નાણાકીય મૂલ્યનો સરવાળો એટલે નાણાકીય આવક। તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક કેવી રીતે જાણી શકાય તો પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવોએ રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તે વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય છે એટલે કે પાયાનું વર્ષ એટલે કે ભૂતકાળનું વર્ષ એના ભાવોને સ્થિર ધારી અને એને આધારે વર્તમાનની અંદર રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે તો તેને વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય। વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના સ્થિર ભાવ સાથે ગુણીને
जे राष्ट्रीय आवक मेळवामां आवे छे ते वास्तविक राष्ट्रीय आवक छे। वास्तविक राष्ट्रीय आवक ए देशनी साची आर्थिक स्थिति दर्शावे छे। वास्तवमां उत्पादन अने बजार किंमत एटले के चालू भाव बंने वधे छे। वास्तविकता जोईए तो पाछला वर्षी सरखामणीए उत्पादन पण वधारो जोवा मळे उत्पादनमां अने चीजवस्तुओनी किंमतमां एटले के भावोमां पण वधारो जोवा मळतो होय छे। तेथी राष्ट्रीय आवकनो अमुक वधारो ए उत्पादनना वधाराने कारणे तो अमुक वधारो ए किंमत वधवाने कारणे होय छे। पण आपणने राष्ट्रीय आवकना ते वधारामां रस छे जे उत्पादनना वधाराने कारणे थयो छे। એટલે કે જે રાષ્ટ્રીય આવક વધી છે એમાં ઉત્પાદન વધવાને કારણે રાષ્ટ્રીય આવક વધવી જોઈએ। કારણ શું કે કારણ કે ઉત્પાદન વધારાને કારણે રાષ્ટ્રીય આવક વધે તો એ લોકોની વપરાશ અને જીવનધોરણ જે છે એ ઊંચું આવેલું છે એવું આપણે કહી શકીએ। તો એ દેશની આર્થિક સ્થિતિ જે છે એ મજબૂત બતાવે છે। અર્થતંત્રની અંદર લોકોનું જીવનધોરણ ખૂબ ઊંચું છે, લોકો વધારે સુખ સગવડવાળી ચીજવસ્તુઓ જે છે એનો વપરાશ કરી રહ્યા છે એવું આપણે અહીંયા કહી શકીએ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી જોઈ લઈએ રાષ્ટ્રીય આવકની ગણતરી કે માપનની મુશ્કેલીઓ। નંબર એક, બેવડી ગણતરીની સમસ્યા। નંબર બે, સ્વ વપરાશની મુશ્કેલી। નંબર ત્રણ, ઘસારો જાણવાની મુશ્કેલી। નંબર ચાર, કરટાળો અને કરચોરીની વૃત્તિ। નંબર પાંચ, ગેરકાયદેસરની આવક। નંબર છ, ચોખ્ખી વિદેશી આવક જાણવાની સમસ્યા। નંબર સાત, આવક ખર્ચના હિસાબો રાખવામાં આવતી સમસ્યાઓ જેમાં એ નિરક્ષરતા। નંબર બી, નાના પાયે ઉત્પાદન વેચાણ। નંબર સી, સાટા પદ્ધતિ। નંબર ડી, એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો। અને નાણાકીય આવક અને વાસ્તવિક આવક, તો નાણાકીય આવક એટલે કે ચાલુ ભાવે એટલે કે વર્તમાન ભાવે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે, અને વાસ્તવિક આવક નંબર બે સ્થિર ભાવો એટલે કે ભૂતકાળના કોઈ પાયાના વર્ષના ભાવે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આપણું ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવક એ પૂર્ણ